નમસ્કાર બાળ દોસ્તો કેમ છો મજામાં ખૂબ સરસ બધા મજામાં છે વાહ ભાઈ વાહ શું વાત છે આજે તો બધા નાહી ધોઈને તૈયાર થઈને બેસી ગયા છે ને કંઈક ખૂબ સરસ બાળ દોસ્તો આપણે અગાઉ તમારા કલશોર પાઠ્યપુસ્તકના એકમ આઠ કીડી હતી કે હાથી હશે એ શીખી ગયા છીએ બરાબર છે ને બરાબર હવે આપણે એનું પુનરાવર્તન જોયું હતું બરાબર હવે આજે આપણે એનું જ પુનરાવર્તન ભાગ બે આગળ જોઈશું છો ને તૈયાર બધા તૈયાર છો ને હા તો ખોલો તમારી કલશોર પાઠ્યપુસ્તક અને એમાં એકમ આઠ ખોલો તો આપણે કેટલે આવ્યા હતા બરાબર બરાબર બધાને યાદ છે બરાબર તો હવે આગળની પ્રવૃત્તિ કરીશું ને આપણે તૈયાર છો ને તમે બધા તો ચાલો આપણે જોઈએ આગળની પ્રવૃત્તિ જુઓ આપણી આગળની પ્રવૃત્તિ છે તો એમાં અભિનય કરવાનો છે બરાબર તો એમાં એક સંવાદ આપેલો છે તો વાર્તામાંથી સંવાદ શોધવાનો છે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ તો આ સંવાદ કયો આપેલો છે ચિત્ર નંબર એક જુઓ તમારું એમાં એક સંવાદ છે નારે રે ના ચંદુડા તું પણ સિંહ મશ્કરી કરે છે છે આવો સંવાદ હા તો ચાલો એનો અભિનય કરવાનો છે તમે અભિનય કરો તો બરાબર હવે જે રીતે કર્યો આપણે કે નારે ના ચંદુડા તું પણ શી મશ્કરી કરે છે બરાબર આ કોણ બોલે છે તો કીડીબેન બોલે છે હે ને ખૂબ સરસ હવે આ જ અભિનય આપણે રડતા રડતા કરવાનો છે બધા હસવા લાગ્યા કેમ ભાઈ રડતા રડતા અભિનય નહીં થાય આપણે કરવાનો છે અભિનય તો અભિનય જ હોય બરાબર ને તો ચાલો આપણે આ જ સંવાદને રડતો રડતો કરીએ કરો તો નારે ના ચંદુડા તું પણ કરે છે ને કર્યો તમે ખૂબ સરસ ચલો હવે આપણે બીજો સંવાદ જોઈએ જોવો છે ને બધાને મજા પડી તો બીજો સંવાદ જુઓ તો તમારા પાઠ્યપુસ્તકના ચિત્ર નંબર દસમાં એક ચંદુભાઈનો સંવાદ છે ને હા એ જ ચંદુભાઈ હાથીભાઈ હે જુઓ એ શું બોલે છે એ તો ઠીક છે પણ જાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત આવું બોલ્યા છે ને એ તો ઠીક છે પણ ઝાડ જાડ રમ્યા હોત તો હું જ જીતી જાત જે જેટલું મોટું ઝાડ પાડી આપે તે જીતે બરાબર આ જ સંવાદ હવે આ જ સંવાદ આપણે રડતા રડતા કરવાનો છે કરો તો કરશો ને બધા હા તો કરો એ તો ઠીક છે પણ જાડ જાડ રમ્યા હોત તો હું જ જીતી જાત જે જેટલું મોટું ઝાડ પાડી આપે તે જીતે ખૂબ સરસ બધાને મજા બધા પ્રવૃત્તિ કરવામાં હે તો આવા તમારા પાઠ્યપુસ્તકમાં બીજા સંવાદો પણ હશે તમારે શું કરવાનું છે આવા બીજા સંવાદો તમારે જાતે પાઠ્યપુસ્તકમાંથી જોઈને પછી એને આ પ્રકારે કરવાના છે પહેલા કેવી રીતે કરવાના તો પહેલા પાઠ્યપુસ્તકનો જે ભાવ આપેલો હોય એ જ ભાવમાં કરવાના અને પછી તો પછી રડતા રડતા કરવાના છે કરશો ને તમે બધા હે આમ રડતા રડતા આપણે સંવાદ કરવાનો છે ખૂબ સરસ બધાને પ્રવૃત્તિ કરવાની મજા પડી હે ને હા તો ચાલો હવે આપણે બીજી પ્રવૃત્તિ કરવી છે તૈયાર છો ને બધા સરસ સરસ મને ખબર છે તમને બધાને પ્રવૃત્તિ કરવી ગમે છે બરાબર તો ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ અહીં એક પ્રવૃત્તિ આપેલી છે વાંચો વિચારો ઓળખો અને લખો આ શબ્દો કે શબ્દ સમૂહો કોણ બોલે છે જે હાથી બોલે છે તે હાથીના ખાનામાં અને કીડી બોલે છે તે કીડીના ખાનામાં લખો જુઓ અહીં શબ્દ સમૂહો હું વાંચું છું તમે ધ્યાનથી સાંભળજો અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોજો બહાર આવ મશ્કરી કરે છે બરાબર સંતાજે બચાવ બચાવ હવે મારો દાવ ચાલ સંતાઈ એન ગેન દીવા ગેન એકવાર તું જીતી એકવાર તું હાળ્યો એકવાર હું જીત્યો બરાબર આ બધા શબ્દ સમૂહો છે જોયું ને બાર દોસ્તો આપણે અહીં કેટલાક શબ્દો અને શબ્દ સમૂહો જોયા આ શબ્દો અને શબ્દ સમૂહો આપણે અગાઉ પણ શીખી ગયા છીએ આજે આપણે એનું પુનરાવર્તન કરી રહ્યા છીએ તો તમે યાદ કરો તો કોણ શું બોલ્યું હતું બરાબર હવે જુઓ તો કોણ શું બોલ્યું હતું જોવું છે ને જુઓ અહીં મેં કેટલાક જવાબ આપ્યા છે તમને જે કીડીબેન બોલ્યા હતા તે કીડીબેનના ખાનામાં લખ્યું છે અને હાથીભાઈ બોલ્યા હતા તે હાથીભાઈના ખાનામાં લખ્યું છે કીડીબેન શું શું બોલ્યા હતા મશ્કરી કરે છે આ કોણ બોલ્યું હતું તો કીડીબેન બોલ્યા હતા યાદ છે ને બરાબર કારણ કે આપણે પુનરાવર્તન કરીએ છીએ તો તમને ખ્યાલ જ છે કે આ કીડીબેન બોલ્યા હતા મશ્કરી કરે છે ક્યારે બોલ્યા હતા તો હાથીભાઈએ જ્યારે કુસ્તી રમવાનું કહ્યું એટલે કેડીબેને શું કહ્યું હતું કે મશ્કરી કરે છે અરે વાહ આખી વાર્તા યાદ આવી ગઈ તમને હવે તમે બધા જ સંવાદો યાદ કરી અને ફરીથી એકવાર એનું પુનરાવર્તન કરી લો બરાબર પછી તમે જોયું કે હાથીભાઈ શું બોલ્યા હતા તો બહાર આવ આ બોલ્યા હતા ને હાથીભાઈ કેડીબેનને બહુ શોધ્યા પણ કેડીબેન મળ્યા નહીં તો હાથીભાઈ બોલ્યા કે બહાર આવ તું જીતી હું હાડ્યો આવું કંઈક બોલ્યા હતા યાદ કરો તો બરાબર પછી કેડીબેન બોલ્યા હતા બરાબર સંતાજી એવું કેમ કારણ કે હાથીભાઈને સંતા તો આવડ્યું ન હતું અને હાથીભાઈ ઝાડ પાછળ સંતાયા હતા ને પ્રથમવાર તો કેડીબેને ફટાક દઈને એમને શોધી કાઢ્યા હતા એટલે કેડીબેને હાથીભાઈને સલાહ આપી હતી કે હવે બરાબર સંતા બરાબર ને પછી હાથીભાઈ પણ બોલ્યા હતા કે હવે મારો દાવ આ કોણ બોલ્યું હતું તો હાથીભાઈ બોલ્યા હતા બચાવો બચાવો આ તો કીડીબહેન જ બોલે ને યાદ આવી ગયું કે એમ હે ને ખૂબ સરસ ક્યારે બોલ્યા હતા જ્યારે હાથીભાઈનો શ્વાસ ચડ્યો અને એમના નાકમાંથી શું શું કરતો અવાજ નીકળ્યો અને કેડીબેન પાંદડા ઉડ્યો એ વખતે કેડીબેન શું બોલ્યા હતા બચાવ બચાવ બરાબર અને પછી આ ચાલ સંતાઈ જા એ તો હાથીભાઈ બોલ્યા હતા ને કોને કહ્યું હતું તો કેડીબેનને કહ્યું હતું કે ચાલ સંતાઈ જા ખૂબ સરસ દોસ્તો તમે બધાએ આ પ્રવૃત્તિ ખૂબ સરસ રીતે કરી આપણે જોયું કે કયા સંવાદો કોણ બોલ્યું હતું અને તમને બધા જ સંવાદો યાદ પણ આવી ગયા હે ને ખૂબ સરસ તો ચાલો હવે આપણે બીજી પ્રવૃત્તિ કરવી છે હા ને હા તો થઈ જાઓ તૈયાર તો ચાલો આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ જુઓ અહીં એક પ્રવૃત્તિ આપી છે કે આપેલા વાક્યનો અર્થ સમજાતો હોય તેવો વિકલ્પ પસંદ કરો ખરાની નિશાની કરો છે ને જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં છે બરાબર અને તમારી સ્ક્રીન પર પણ દેખાય છે વાંચો તો પહેલું વાક્ય શું છે તો ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો આ આપણને વાક્ય આપ્યું છે હવે આ વાક્ય ઉપરથી આને જે બંધ બેસતું ખરું સાચા અર્થ સાચો અર્થ સમજાય તેવું વાક્ય હોય તે વાક્ય આપણે શોધવાનું છે શોધો તો કયું વાક્ય આવશે આમાં તો આપણે પહેલાં વાક્ય જોઈ લઈએ ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે બીજું વાક્ય છે ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય અને ત્રીજું વાક્ય છે હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે તો આ ત્રણ વાક્યોમાંથી કયું વાક્ય આવશે જે વાક્ય આવે તેના આગળ આપેલા ચોરસમાં આપણે ખરાની નિશાની કરવાની છે બરાબર જુઓ આપણે ગયા અંકમાં જોયું જ હતું ને હા તો ચાલો આપણે આનો જવાબ જોઈ લઈએ જોવો છે ને જુઓ તો મેં ખરું કર્યું કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે હે ને ભાઈ ઝાડ જાડું હોય તો જ સંતાઈ શકે ને કેમ કે હાથી તો કેટલો મોટો હોય છે તો ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે બાર દોસ્તો આપણે એક પ્રવૃત્તિ જે જોઈ એક નમૂનાનું આપણે કાર્ય કર્યું હવે અગાઉ પણ તમે આ કાર્ય કરેલું જ છે તો તમે પુનરાવર્તનમાં જે પાઠ્યપુસ્તકમાં બીજા આપેલા છે ખરા કરવાના તો એ ખરાની નિશાનીઓ તમે તમારા પાઠ્યપુસ્તકમાં કરી લેશો બરાબર ને ખૂબ સરસ દોસ્તો મને ખાતરી છે કે તમે આ કાર્ય પૂરું કરશો જ કરી લેજો બરાબર હવે શું તમને ગીત ગાવાની ઈચ્છા થાય છે થાય છે ને હા દરેકને ગીત ગમે છે હે ને તો ચાલો આપણે ગીતડું ગાઈએ આપણે ગયા અંકમાં પણ આ એક ગીતડું ગાયા હતા બસ એ જ ગીતડું ગાવાનું છે તો તમે એ પણ જાતે નહીં ગાઈ લો ગાઓ ને ચાલો હું યાદ કરાવું એ ગીતડું ઝાડની સાથે દોસ્તી મારે ગાયા હતા ને બસ આ જ ગીત ગાવાનું છે આપણે તો તમે ગાશો ને હા તો એ ગીત ગાઈ લેજો બરાબર બધા જ ગાશો મને ખબર છે ખૂબ સરસ દોસ્તો તમે બધા ગીત ગાયા બરાબર હવે આપણે એક પ્રવૃત્તિ કરવી છે ને બોલો કરવી છે હા કે ના અરે હા બધા જ હા પાડે છે તો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ જુઓ બાર દોસ્તો આપણા પાઠ્યપુસ્તકના એકસો અઠ્યાવીસના પાન નંબર પર જોડાક્ષર આપેલો છે તે કયો છે વાંચો તો આને છ ફરીથી વાંચો હજી છ બરાબર આ મૂળાક્ષરનો ઉપયોગ કયા શબ્દોમાં થાય છે યાદ કરો તો કયા કયા શબ્દો અરે વાહ બધા જ બોલવા મોડ્યા ને ભાઈ કચ્છ અને સ્વચ્છ અરે વાહ 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 ખૂબ સરસ હો હવે જુઓ આપણે આને જોઈએ તો આ જોડાક્ષર શેનો બન્યો છે તો બે મૂળાક્ષરો ભેગા કરીને એક જોડાક્ષર બન્યો છે કયા કયા બંને ભેગા કરેલા છે તો ચ અને છ ચ અને છ બંનેને ભેગા કરીને છ બન્યો બરાબર ને હા તો હવે ચ અને છ અને ભેગા કરીને છ બન્યો અહીં લખ્યો જ છે જુઓ ચ આ ચ પૂરો કર્યો અને પછી છ તો ચ અને છ ભેગા કરીને છ બન્યો છે હા તો બાળ દોસ્તો હવે આપણે અહીંયા આ મૂળાક્ષર લખવાનો થાય છે પણ આપણી નોટ તો અગાઉ આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં તો લખી દીધું છે તો શું કરીશું તો આપણે આપણી નોટ કાઢીશું અને આપણી નોટમાં આ મૂળાક્ષર વારંવાર આનો મહાવરો કરવાનો છે અને આને એકદમ આપણે યાદ કરી લેવાનો છે થશે ને આ પ્રવૃત્તિ આપણે આપણી નોટમાં કરવાની છે બરાબર તો આ છ એ મૂળાક્ષર તમારે તમારી નોટમાં લખવાનો છે બરોબર હવે એવો જ બીજો જોડાક્ષર જુઓ તો બીજો જોડાક્ષર કયો છે તો સ્ન હવે આ સ્ન ક્યાં વપરાય છે શબ્દો યાદ કરો તો અરે વાહ પ્રશ્ન પરીક્ષા આવે એટલે પ્રશ્ન યાદ આવે તો પ્રશ્નમાં આ સ્ન વપરાય છે તો કયા કયા મૂળાક્ષરોનો બનેલો છે તો શ અને ન નો શ અને ન ને ભેગા કરીએ તો સ્ન બને બને ને ખૂબ સરસ તો એને આ પ્રકારે લખાય હવે અહીંયા એક નમૂનાનો લખેલો છે તો તમારે કયો લખવાનો છે અરે વાહ ખૂબ સરસ નોટમાં જ લખવાનો છે પાઠ્યપુસ્તકમાં જગ્યા નથી હે ને હા તો આપણે આ મૂળાક્ષર નોટમાં લખીશું હવે સામેના પાના ઉપર જુઓ તો ત્યાં પણ એક જોડાક્ષર આપેલો છે બરાબર વાંચો તો એને અરે વાહ બધાએ વાંચી લીધો શું છે સ્વ તો આ શેનો શેનો બનેલો છે કયા બે મૂળાક્ષરો વપરાયા છે આમાં તો શ અને વ શ અને વ આ બે મૂળાક્ષરો વપરાયા છે પણ એ બંનેને શું કર્યું છે તો ભેગા કર્યા છે જુઓ શ અને વને ભેગા કરી દીધા બરાબર ને તો શ અને વને ભેગા કરીને શું બન્યો તો સ્વ અશ્વ કયો શબ્દ બને અશ્વ તો આવા બીજા પણ શબ્દો આપણે શોધવાના છે બરાબર અને આ કયો લખવાનો તો આપણી નોટમાં લખવાનો છે બરાબર લખશો ને બધા ખૂબ સરસ દોસ્તો કરીને આપણે જે પ્રવૃત્તિ હવે આ જોડાક્ષરો આપણે આપણી નોટમાં લખવાના છે અને નોટમાં લખીને કોને બતાવીશું તો જ્યારે આપણી શાળાઓ ખુલે ત્યારે આપણા શિક્ષકશ્રીને જોડાક્ષરો તમારી નોટમાં લખજો લખશો ને હા હવે ચાલો આપણે એક બીજી એક પ્રવૃત્તિ કરીએ ગીત ગાવાની પ્રવૃત્તિ છે ભાઈ કરવી છે હા કે ના અરે વાહ બધા ખુશ ખુશ થઈ ગયા કે ચાલો આપણને ગીત ગાવા મળશે બરાબર આપણે ગઈ વખતે પણ ગીત ગાયા હતા હવે આ ગીત આપણે ફરીથી યાદ કરી લઈએ કરી લઈશું ને તો ચાલો આપણે ગીત ગાઈએ જુઓ બાર દોસ્તો આપણે કયું ગીત ગાવાનું છે તો ચિત્ર ગયું બદલાઈ આપણા પાઠ્યપુસ્તકમાં આ બાળગીત એકસો ને ઓગણત્રીસ નંબરના પાના પર આપેલું છે બરાબર ચલો આપણે ગાઈશું ને તૈયાર છો ને બધા તો ચાલો આપણે ગાઈએ મારી સાથે સાથે તમે પણ ગાજો હો એક દિવસ પીંછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો સરસ મજાનો રંગ ભરીને કરેલ સરકો હેઠો એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ પળમાં પીછી બોડી એ કંઈક ચિતરતો ખાસ બાળ દોસ્તો આપણે ગીત ગાયા હવે આપણે ગીત ગાયા પછી પ્રવૃત્તિ કરવી છે હા કે ના કરવી છે ને હા તો ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ જુઓ તમારી સ્ક્રીન પર દેખાયું હા તો શું છે ચાલો વિચારીએ અને મજા કરીએ મજા કરવી કોને ના ગમે કરવી છે ને મજા હા તો ચાલો આપણે વિચારીને મજા કરીએ જુઓ તો તમારી સ્ક્રીન પર એક ચિત્ર દેખાય છે અને આવું જ ચિત્ર તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે બરાબર ને હા તો આ ચિત્ર જુઓ અને એના પ્રશ્નોના જવાબો તમે જાતે જ વિચારો વિચારો છો ને હા તો વિચારો જુઓ પહેલો પ્રશ્ન છે કે આ ચિત્રમાં શું જુદું લાગે છે તમે ચિત્ર જુઓ તો આ ચિત્રમાં તમને શું જુદું લાગે છે અરે વાહ બધા જ જવાબ આપવા લાગ્યા ને ભાઈ ચિત્ર જોઈને જ ખબર પડી જાય છે કે આ ચિત્રમાં ફૂલને પાંખો આવી છે આવી છે ને પાંખો લાગેલી છે ચિત્રમાં બરાબર હવે બીજું વિચારો તો કે જો ફૂલ ઉડવા લાગે તો શું થાય ફૂલ ઉડવા લાગે તો શું થાય વિચારો તો અરે વાહ બધા જ બોલવા માંડ્યા કે આકાશ રંગીન રંગીન દેખાય કેમ ભાઈ આકાશ રંગીન રંગીન દેખાય કારણ કે જો ફૂલ ઉડવા લાગે તો બધા ફૂલો કે ઉડે આકાશમાં ઉડે અને ફૂલો કેવા હોય રંગીન હોય હવે વિચારો તો જો પતંગિયાને પોખો ના હોય તો પતંગિયાને પોખો ના હોય તો શું થાય હા પોંખો ના હોય તો હું તો પતંગિયાને પકડી લઉં હે ને ના પણ આપણે એને પકડવાનું નથી જો પતંગિયાને પકડીએ તો એને વાગી જાય અને વાગી જાય તો એને નુકસાન થાય તો આપણે પતંગિયાને પકડવાનું નથી બરાબર ચાલો હવે આપણે બીજું એક ચિત્ર જોઈએ જોઈશું ને હા તો ચાલો જુઓ આ ચિત્ર શેનું ચિત્ર છે આ અરે વાહ બધા જ ઓળખી ગયા કે આ પોપટનું ચિત્ર છે હે ને તો જુઓ તો આ ચિત્રમાં શું ખૂટે છે યાદ કરો તમે પોપટને યાદ કરો અને જુઓ કે આમાં શું ખૂટે છે આ ચિત્રમાં કંઈક ખૂટે છે ખરું અરે વાહ જવાબ આવડી ગયો કે પોપટભાઈને અહીંયા ચાંચ નથી બરાબર ને હા તો વિચારો તો જો પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે બધા હસવા લાગ્યા કે પોપટને ચાંચ ન હોય તો એને કેવી કેવી મુશ્કેલીઓ પડે પડે ને મુશ્કેલી તો પડે જ કઈ મુશ્કેલીઓ પડે તો પહેલાં તો એ ખાય જ કઈ રીતે એનું ખાવાનું બંધ થઈ જાય હે ને તો બીજી કઈ કઈ મુશ્કેલી પડે વિચારો તો વિચારવાનું છે તો આપણે વિચારીએ શું શું મુશ્કેલી પડે એને હવે તમને કયું પક્ષી ખૂબ ગમે છે શા માટે તમને કયું પક્ષી ખૂબ ગમે ભાઈ બધાને જુદા જુદા પક્ષીઓ ગમે છે હે ને હા પણ મને તો કોયલ જ ગમે કેમ કેમ કોયલ કેટલું મીઠું બોલે મીઠું મીઠું બોલે ખૂબ સરસ તો ચાલો હવે આપણે બીજું એક ચિત્ર જોઈશું ને હા તો જુઓ તમારી સ્ક્રીન પર આ રહ્યું અરે રે 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 શું દેખાય છે આમાં એક ઝાડ દોડેલું છે વૃક્ષ વૃક્ષનું થડ છે અને એના ઉપર દડો લાગેલો છે બરાબર ને તો વિચારો તો વૃક્ષને ડાળીઓ ન હોય તો વૃક્ષને ડાળીઓ ન હોય તો શું થાય જો વૃક્ષને ડાળીઓ ન હોય તો આપણને છાયડો મળે નહીં હા બરાબર પછી બીજું શું શું થાય અરે વાહ જુઓ 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 યાદ કરો જો વૃક્ષને ડાળીઓ ન હોય તો આપણને કહેવાય લીલા લીલા દેખાતા જંગલો જોવા મળે નહીં એટલે આપણી આંખોને પણ ઠંડક મળે નહીં બરાબર ને બીજા કયા કયા નુકસાન થાય ઘણા બધા ઘણા બધા જો વૃક્ષો ન હોય તો આપણને ઓક્સિજન પણ મળે નહીં બરાબર જુઓ બીજો પ્રશ્ન છે આપણો તમને કેવું ઝાડ ગમે શા માટે અરે વાહ બધાને જુદા જુદા ઝાડ ગમે છે ગમે છે ને તો તમને કયું ઝાડ ગમે છે બધા જુદા જુદા ઝાડના નામ આપવા લાગ્યા પણ જો હું મારી વાત કરું તો મને તો આંબો જ ગમે ભાઈ હે ને તમને પણ ગમતો હશે હે કેમ આંબો જ ગમે ભાઈ મને કેમ કે અરે વાજુ બધાએ લસરકા લેવા લાગ્યા કે આંબાની કેરી ખાવી ખૂબ ગમે પાકી પાક્કી કેરી ઘડી ઘડી કેરી ખાવી ગમે એટલે મને તો આંબો જ ખૂબ ગમે બરાબર હવે ત્રીજો પ્રશ્ન છે કે તમારા પ્રિય વૃક્ષનું નામ કહો તમારું પ્રિય કયું વૃક્ષ છે બધાનું જુદું જુદું છે ને તો તમારું કયું પ્રિય છે જો હું મારી વાત કરું તો મને તો વડ ખૂબ ગમે મારું પ્રિય વડ છે કેમ કેમ કે વડનો છોયડો વિશાળ હોય છે એ છોયડો આપે ઠંડક આપે ટાઢક આપે અને તડકામાં આપણને ગરમી પણ લાગવા ન દે એટલે મને તો વડ મારો પ્રિય ઝાડ છે બરાબર ખૂબ સરસ બાર દોસ્તો આપણે જુદા જુદા ચિત્રો જોયા અને ચિત્રો ઉપરથી આપણા મનમાં જે પ્રશ્નો ઉદ્ભવતા હોય એ પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરી બરાબર ને તમને બધાને ખૂબ મજા પડી હશે બરાબર તો ચાલો હવે આપણે આપણી દિનચર્યાને જોઈએ કે આપણે રોજ કયા કયા કામ કયા ક્રમમાં કરીએ છીએ જોવું છે ને હા તો થઈ જાવ તૈયાર જુઓ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો તેત્રીસ પર એક દિનચર્યા આપેલી છે દિનચર્યા એટલે દિવસ દરમિયાન આપણે જે જે કાર્યો કરતા હોય એ કાર્યોની એક યાદી આપી છે પણ એ કાર્યો કઈ રીતે આપ્યા છે તો એ આડાવડા ક્રમમાં આપ્યા છે તો આપણે એમાં જોવાનું છે કે આપણે પહેલાં કયું કામ કરીએ છીએ પહેલાં કયું આવશે વાંચો તો એ દસ આપેલા છે એમાં તમે વાંચો તો પહેલાંમાં કયું આવશે નાસ્તો કરીશું સવારે ઉઠીને પહેલાં તો ના તો ચાંદામામાં સપનામાં આવશે અરે હોય કંઈ સવારમાં તો સપનું હોય ઉઠી ગયા હોય ને ના હોય તો અરે વાહ આવી ગયું જુઓ સવારે ઉઠીને શું કામ કરીએ છીએ આપણે તો દોત સાફ કર્યા કયું કાર્ય કરીએ છીએ દોત સાફ કરવાનું કાર્ય તો અહીંયા પહેલાં પહેલાં કયું કાર્ય આવશે તો દોત સાફ કર્યા જુઓ હું લખું બરાબર વંચાય છે ને દોધ સાફ કર્યા આપણે સવારે વહેલાં ઉઠીને પહેલું બ્રશ કરીએ છીએ દોધ સાફ કરીએ છીએ પછી બીજું કયું કાર્ય કરીએ છીએ આમાંથી જુઓ તો અરે જુઓ જુઓ હા તો એના પછી તરત જ આપણે શું કરીએ છીએ તો ચા નાસ્તાનું કરીએ છીએ ને તો ચા નાસ્તો કર્યો તો અહીંયા શું લખીશું ચા નાસ્તો કર્યો બરાબર પછી કયું કાર્ય છે તો ચા નાસ્તા પછી શું કરીએ છીએ આપણે તો સ્નાન કરવાનું કાર્ય કરીએ છીએ તો સ્નાન કર્યું બરાબર સ્નાન કરીને શું કરીએ છીએ તો ગણવેશ પહેરીને તૈયાર થયા ગણવેશ પહેરીને તૈયાર થયા પછી શું કરીએ છીએ આ કાર્યોની યાદીમાં જુઓ તો એમાંથી જ લેવાનું છે બહારનું કોઈ કાર્ય લખવાનું નથી આપણને દસની યાદી આપી છે એ દસની યાદીમાંથી લેવાનું છે તો શું કરીએ છીએ જુઓ પ્રાર્થના સભાની રજૂઆત કરી આવ્યું ગણેશ પહેરીને તૈયાર થયા પછી સ્કૂલે ગયા હોઈશું ને તો સ્કૂલમાં પહેલું કામ શું હોય છે તો પ્રાર્થના સભા તો આપણે પ્રાર્થના સભામાં રજૂઆત કરી બરાબર એના પછી તો જુઓ તો ભાષાનો તાસ આવ્યો હે બરાબર ભાષાનો તાસ આવ્યો અને પછી આખો દિવસ ભણી અને સોજે આપણે શાળામાંથી છૂટી ગયા તો ઘરે આવીને આપણે શું કર્યું તો મિત્રો સાથે રમત રમ્યા હમ રમત રમીને આવ્યા અને પછી આમાંથી કયું કાર્ય કર્યું આપણે તો આપણું ગૃહ કાર્ય કર્યું બરાબર ને પછી તો રાત્રે ઊંઘ્યા અને ઊંઘતી વખતે દાદીમાએ આપણને વાર્તા કહી બરાબર વાર્તા કહી પછી શું થયું તો આપણે વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ ગયા અને સૂઈ ગયા તો પછી આપણા સપનામું કોણ આવ્યું તો ચાંદા મામા સપનામો આવ્યા ચાંદા મામા સપનામા આવ્યા બરાબર ને ખૂબ સરસ બાળ દોસ્તો મજા પડી ને બધાને કે સવારથી સોજ સુધી આપણે જે જે કાર્યો કરીએ છીએ એ કાર્યો આપણે ક્રમમાં ગોઠવ્યા આપણે એક પ્રવૃત્તિ કરવાની છે જેમાં પહેલાં થયું હોય જે કાર્ય પહેલાં થયું હોય તેની નીચે સીધી લીટી કરીશું અને જે કાર્ય પછીથી થયું હોય તેના નીચે વાકી ચૂકી લીટી કરીશું કરીશું ને આપણે હા તો થઈ જાવ તૈયાર જુઓ અહીં એક વાક્ય આપેલું છે વિરાટે બૂટ પહેર્યા હવે એ નિશાળે જવા સીડી ઉતરે છે તો આમાં કયું પ્રથમ કાર્ય થયું તો બૂટ પહેરવાનું તો એના નીચે શું કરીશું તો સીધી લીટી બરાબર અને પછી એ કયું કાર્ય કરે છે તો જવા માટે સીડી ઉતરે છે તો એને કી ચચૂકી લીટી કરેલી જ છે બરાબર હવે આપણે બીજું વાક્ય જોઈએ તો બીજા વાક્યમાં શું છે તો વિરાજ હાથ ધુએ છે કારણ કે ધૂળમો રમતી હતી બરાબર તો આ વાક્યમાં જુઓ તો પ્રથમ કયું કાર્ય થયું હશે આમાં તો પ્રથમ એ શું કરતી હતી તો ધૂળમાં રમતી હતી તો આપણે ધૂળમો રમતી હતી હતીના નીચે સીધી લીટી કરીશું હે પછી બીજું કયું કાર્ય કરે છે તો હાથ ધુવાનું કાર્ય કરે છે ને તો હાથ ધુએ છે છેના નીચે વોકી ચૂકી લીટી કરીશું શોધી કાઢીએ ને આપણે બે કાર્યો ખૂબ સરસ બાળ દોસ્તો આપણે જોયું કે જે પ્રથમ કાર્ય થયું હોય તેની નીચે સીધી લીટી અને જે પાછળથી કાર્ય થયું હોય તેની નીચે વોકીચૂકી લીટી બરાબર ને આપણે નમૂનાનું કાર્ય કર્યું હવે તમે આગળનું જે પ્રવૃત્તિ છે તે તમારે કરવાની છે અને તમારી નોટમાં પણ તમારે આ કરવાનું છે આ પુનરાવર્તન આપણે કરી રહ્યા છીએ એટલે તમારું જૂનું બધું તાજું થતું હશે થાય છે ને અગાઉ આપણે આ બધું બનેલા જ છીએ તો આપણે ફરીથી એકવાર તાજું કર્યું હવે તમે સૌ જાણો છો કે જ્યારે આપણે દરેક એપિસોડના અંતમાં આપણે શું કરીએ છીએ તો એક પ્રશ્ન લઈએ છીએ આજનો આપણો પ્રશ્ન છે વાંચો તો આજે આપણે જે ગીત ગાયા તેમાં કોણ ચિતરવા બેઠું હતું આપણે ગીત ગાવ્યા ને મુખડું યાદ કરો એ ગીતમાં કોણ ચિતરવા બેઠું હતું તો એના જવાબો છે એ શ્યામુ બી બાલુ સી રામુ કે ડી જામુ અને આજે રાત્રે આઠ વાગ્યા સુધીમાં તમારે આનો જવાબ આપી દેવાનો છે આપશો ને બધા બધા જ આપજો મોબાઈલ નંબર લખો છ ત્રણ પાંચ સાત ત્રણ નવ નવ ચાર ત્રણ શૂન્ય બાર દોસ્તો જોઈને આજે આપણે અગાઉ જે શીખ્યા હતા તેનું પુનરાવર્તન કર્યું અને કેટલીક પ્રવૃત્તિઓ કરી હવે તમારા પાઠ્યપુસ્તકમાં હજી પણ કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે તો તમારી પાસે હજી તો ઘણો બધો સમય છે તો આ સમય દરમિયાન તમે આ પાઠ્યપુસ્તકમાં જે પ્રવૃત્તિઓ આપેલી છે તે પ્રવૃત્તિઓ જાતે કરજો અને પછી તમારા શિક્ષકશ્રીને બતાવજો હવે આપણે આવતા અંકમાં મળીશું ત્યાં સુધી બધા આવજો